કુદરતમાંથી મળતા લીલા શાકભાજી અને લીલા મસાલાથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ દરેકને ખૂબ જ પસંદ હોય છે. તો આવું કુદરતી લીલુંછમ વાતાવરણ જળવાઈ રહે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, ઓક્સિજન આપને સારા એવા પ્રમાણમાં મળી રહે, તેના માટે આ લીલાછમ કુદરતને બચાવો, વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવો. જો આપણે બધા એક એક વૃક્ષ વાવશું તો ચોક્કસથી આ વાતાવરણ જળવાઈ રહેશે, સાથે સાથે આ પંખીડાઓનો કલરવ પણ સાંભળવા મળશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. ખૂબ જ હેલ્ધી, સ્વાદિષ્ટ અને સરળ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કોથમીરની લીલી છમ સ્વાદિષ્ટ ચટણી. તો બારે માસ દરેકના ઘરમાં બનતી જ હોય છે અને શિયાળામાં મળતી કોથમીર તો આખી અલગ જ હોય છે, એકદમ લીલી અને સ્વાદ અને સુગંધે એકદમ સરસ હોય છે. તો આજે આપણે એકદમ લીલી છમ ચટાકેદાર કોથમીરની ચટણી બનાવીશું. તેના માટે મેં એક મોટી જૂડી કોથમીર લીધી છે અને તેને પહેલાં આ રીતે સરસ રીતે સાફ કરી લેવી, તેમાં કોઈ ખરાબ પાન હોય તો તેને અલગ કરી લેવી. અને મૂળિયામાં જો વધારે પ્રમાણમાં માટી લાગેલી હોય તો તે મૂળિયાને આપણે થોડા કાપીને અલગ કરી લેશું. આ મૂળિયાને તમે એકદમ સાફ કરીને સૂપ બનાવવામાં, સૂપના પાણીમાં સ્વાદ લાવવામાં, ઉકાળવામાં ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં દાંડી થોડી હું પાછળથી તેની કાપીને અલગ કરી રહી છું. મૂળિયામાં પણ ખૂબ જ સારો એવો સ્વાદ હોય છે અને તેના પણ ફાયદા ખૂબ જ હોય છે. તો કોથમીરને એકદમ સરસ રીતે આ રીતે વીણીને સાફ કરી લીધા બાદ તેને છૂટા પાણીથી ધોઈ લેવી અને એક મોટા ઊંડા તપેલામાં ધોવા માટે લેવી, જેથી તળિયે બધો માટી અને કચરો બેસી જાય. કોથમીરથી આંખોનું તેજ વધે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. શરદી, કફ, એલર્જી હોય, ઉધરસ હોય તો તેવા રોગોને તે જળમૂળમાંથી નાશ કરે છે અને તેમાં પણ ફાઇબર, વિટામિન્સ, હિમોગ્લોબિન, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને કોથમીરના ફાયદા તો ઘણા છે, પરંતુ તેને સરસ રીતે ધોઈને ઉપયોગમાં લેવી ખૂબ જ જરૂરી છે. અને તે જ રીતે આદું પણ આપણે આ રીતે તેને સાફ કરી લેશું છૂટા પાણીમાં. અડધો કલાક, 20-25 મિનિટ સુધી આ રીતે પાણીમાં રહેવા દેવા કોથમીર અને આદું બંનેને, જેથી તેમાંથી બધી માટી છૂટી પડીને તળિયે બધો કચરો બેસી જશે અને એકદમ સાફ થઈ જશે. તો પાણીમાંથી નિતારીને હવે કોથમીરને એક સાફ કપડા પર એકદમ સરસ રીતે આ રીતે છૂટી છૂટી પોળી કરીને સૂકવવાની છે. અને ધીમા પંખા નીચે તમે આ રીતે કોથમીરને સૂકવશો તો તે એકદમ સરસ રીતે સુકાઈ પણ જશે અને તમે તેને એરટાઇટ ડબ્બામાં અથવા તો બેગમાં એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આવીને આવી લીલીછમ તાજી રહે છે. સેમ એ જ રીતે આદુને પણ આ રીતે સૂકવીને તમે ફ્રીજમાં મૂકશો તો આ આદુ 15 દિવસ સુધી આવું નાવું તાજું જ રહેશે, 15-20 દિવસ સુધી બિલકુલ બગડતું નથી. તો ખૂબ જ ફાયદાકારક એવી કોથમીર અને આદુમાંથી આજે આપણે એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર ચટણી બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક મિક્સર જારમાં 1 ટીસ્પૂન જેટલું આખું જીરું લેવું, 5-6 દાણા મરીના લેવા. જો તમારી પાસે મરીના દાણા સ્વાદમાં વધારે સ્ટ્રોંગ હોય તો 3-4 જ લેવા. અને લવિંગ એકદમ નાના છે તો 3 લીધા છે મેં. વધારે મોટું લવિંગ અને સ્વાદમાં વધારે સ્ટ્રોંગ હોય તો 1-1.5 જેટલું જ લવિંગ લેવું. સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ, 1 ટેબલ સ્પૂન જેટલા દાળિયાના દાણા છે, દાળિયા, 2 ટેબલ સ્પૂન જેટલી મોળી સેવ લીધી છે. તમે સેવની જગ્યાએ માત્ર દાળિયા પણ લઈ શકો છો અને શેકેલા શિંગદાણા ફોતરા ઉતારીને એ પણ લઈ શકો છો. 1/2 ટીસ્પૂન જેટલો શેકેલું જીરું પાવડર લેવો. પહેલાં આ બધા કોરા મસાલાને એક વખત સરસ રીતે પીસી લેવા. અને સુગર નાખ્યું છે તેને કારણે કોથમીરનું ચટણી છે જે એકદમ લીલી છમ રહેશે, તેનો કલર બિલકુલ કાળો નહીં પડે. તો એક વખત ચમચી વડે આ રીતે પાવડરને છૂટો કરી લેવો. હવે તેમાં થોડી થોડી કરીને કોથમીર નાખવાની છે. એકસાથે બધી કોથમીર જારમાં પીસાશે નહીં સરખી. તો પહેલાં આપણે 2 કપ જેટલી કોથમીર નાખીશું
અને કોથમીર સુકાઈ ગઈ છે, પાણી તેમાંથી નીતરી ગયું છે. હાફ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ લેવું. કલર એકદમ લીલો જળવાઈ રહે તેના માટે 4-5 બરફના ટુકડા નાખવા. 1/2-1/4 લીંબુનો રસ નાખવો. તમને જે પ્રમાણે ખટાશ ભાવતી હોય એ પ્રમાણે લીંબુ વધારે ઓછું લઈ શકો. અને 2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી. આમાં 1 ટેબલ સ્પૂન જેટલું આદુની પેસ્ટ છે અને 1 ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ છે. બધું એક વખત સરસ રીતે પીસી લેવું અને જરૂર પડે તે પ્રમાણે ફરીથી 2 કપ જેટલી કોથમીર અને થોડું પાણી નાખવું. તમે જો ધોઈને તરત જ કોથમીર ઉપયોગમાં લેતા હો તો પાણી આ ચટણીમાં નાખવું નહીં પડે. અને આ ચટણી તમે કોઈપણ પ્રકારની ચાટ, ભજીયા, ફરસાણ, શાક રોટલીની જોડે જમવામાં ઉપયોગમાં લઈ શકો છો. આ ચટણી એકદમ ટેસ્ટમાં જોરદાર હોય છે. સેન્ડવિચમાં, સેવપુરીમાં, ભેલપુરીમાં, બધામાં જ આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ ચટણીને તમે ફ્રોઝન કરીને 1-1.5 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીઝમાં 1 વીક સુધી આ ચટણી આવીને આવી જ સ્વાદમાં અને કલરમાં રહેશે. ચટણી બની ગયા પછી તેમાં ફરીથી ઉપર 1/2 લીંબુનો રસ નાખીને મિક્સ કરી દેવું. આ ચટણીનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રકારની સેન્ડવિચ બનાવશો તો સેન્ડવિચનો સ્વાદ 100 ગણો વધી જશે. સ્વાદની સાથે હેલ્ધી પણ ખૂબ જ છે આ ચટણી. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી લીલીછમ કોથમીરની આ ચટણીની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ એકવાર બનાવજો અને બન્યા પછી કેવી બની છે એ પણ મને કમેન્ટ્સમાં જણાવજો.